કરવાની છે. મિત્રો, આટલી બધી બહેનો માતાઓ જ્યારે મારી સભામાં હું ભાળું ને વનવાસી ક્ષેત્રની, એટલે મને રામચરિત માનસના પાત્રો યાદ આવે. હિન્દુસ્તાનની આપણી આ ભવ્ય સંસ્કૃતિ, દિવ્ય સંસ્કૃતિના બે અમર પાત્રો, એક સર્વોચ્ચ પાત્ર ભગવાન શ્રી રામનું, કાંતિલાલ કાક એમની ભાષામાં મને કહેતા હતા પુરુષોત્તમ રૂપાલાન વગેરે વગેરે, એવો હું તો કઈ છું નહીં પણ ભગવાન રામ તો હતા. અને બીજું જ એવું ભક્તિરસનું તરબોળ પાત્ર એટલે માં શબરી, અદ્ભુત પાત્ર રામચરિત માનસના બે પાત્રો. અને એ બંને પાત્રોનું મિલન એ આપણી સંસ્કૃતિનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એક સંસ્કૃતિનો શ્રેષ્ઠ માણસ અને એક સંસ્કૃતિના છેવાડાની વનવાસી બેન, એ બંનેનું મિલન થાય અને એમાં એક રસ્તા એવી આવે કે શબરીના ચાખેલા બોર ભગવાન ખાઈ ગયા અને ખબર ન પડી કે હું હેઠા બોર ખાઉં છું. મિત્રો, આ આપણી સંસ્કૃતિ, આ આપણી દેશનો જે આધાર છે ને એ આની ઉપર છે. આ પાયા ઉપર આ હિન્દુસ્તાનની સમાજ રચના બંધાયેલી છે. આ આપણો પાયો છે, આ આપણા શ્રદ્ધાના કેન્દ્રો છે, આ દેશના, આ રાષ્ટ્રનો પ્રાણ છે. મિત્રો, આ કોંગ્રેસની સરકાર આ ચૂંટણીમાં અત્યાર સુધીની જેટલી સભાઓ થઈ છે ગુજરાતમાં કોંગ્રેસની, એમાં ગુજરાતના નેતા હોય કે દેશના કોંગ્રેસના નેતા હોય, કેન્દ્ર સરકારનું એકે કામ એને વિશે બોલતા જ નથી. તમે આ નેતાઓ આવે ને એવું કોઈ કામની વાત જ નથી અત્યાર સુધીમાં કે ભાઈ અમારી દિલ્હીની સરકારે આવા કામ કર્યા છે માટે અમને મત આપો, એવી વાત જ નથી. અહીંયા ગુજરાતમાં તો એક મુદ્દાનો કાર્યક્રમ, નરેન્દ્ર મોદી આવા છે, નરેન્દ્ર મોદી તેવા છે, નરેન્દ્ર મોદી સરમુખ અત્યાર છે, નરેન્દ્ર મોદી આવા જભા પહેરે છે, નરેન્દ્ર મોદીની આંખ આવી છે, નરેન્દ્ર મોદીની, નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદી, લાલ લુગડું ભાળે ને ખૂંટિયા ભડકે એમ કોંગ્રેસીઓ નરેન્દ્ર મોદીના નામે ભડકે, ઝબકીને ભાગી જાય છે. ગુજરાતની ટીકા કરવા સિવાય, ગુજરાત સરકારની ટીકા કરવા સિવાય કોઈ વાત કરતા નથી. ભાઈ, તમારી સરકાર દિલ્હીમાં છે, આ ચૂંટણી દિલ્હીની છે, તમે એમની સરકારની વાત કરો ને, તમારી સરકારે જે 5 વર્ષમાં કંઈ કર્યું હોય તો એની વાત કરો ને, એની કોઈ ચર્ચા કરતા નથી. માત્ર ગુજરાત સરકારની ટીકા કરવાની વાત કરીને એ કામને આગળ ચલાવે છે. મિત્રો, હું વિષય તમારી સામે જે મૂકી રહ્યો હતો, ભગવાન શ્રી રામ અને માં શબરીનું અનુસંધાન કરીને મેં વાત શરૂ કરી હતી. આ કેન્દ્રની સરકારે એક પણ કામ આપણા રાજ્યને, આપણા દેશને ગમે એવું કર્યું નહીં, એક પણ નહીં, ગુજરાત માટે તો નહીં જ, ઉલટાનું આપણને નડવાનું કામ કર્યું. આપણી આ નર્મદા યોજના, જેના આધાર ગુજરાતના વિકાસની સાથે સીધે સીધો સંબંધ છે, અને ગુજરાત સાથે નહીં હિન્દુસ્તાનના વિકાસ સાથે છે ને સીધો સંબંધ છે. નર્મદા યોજના વહેલી પૂરી થઈ ગઈ હોત તો આજે ઘઉં મગાવવા પડે છે ઓસ્ટ્રેલિયાથી, મગાવવા ન પડતા હોત એવી યોજના અગત્યની, એને મંજૂરી આપવામાં અખાડા કર્યા. તમને બધાને માહિતી છે કે નરેન્દ્રભાઈને ગુજરાતમાં ઉપવાસ ઉપર ઉતરવું પડે, નર્મદા બંધની ઊંચાઈ વધારવા માટે ગુજરાતના મુખ્યમંત્રીએ ઉપવાસ ઉપર ઉતરવું પડે. ગુજરાત કોંગ્રેસના આગેવાનોને પૂછવા જેવો સવાલ છે. મિત્રો, કેન્દ્રમાં તમારી સરકાર છે, નર્મદા યોજનાને મંજૂરી આપવામાં અખાડા કેમ કરે છે અને તમે મંજૂરી કેમ લાવવા નથી જતા, મદદ કેમ નથી કરતા ગુજરાતના પ્રશ્ને, તમે કરો છો શું? આ પૂછવા જેવો સવાલ છે મિત્રો. અને નરેન્દ્રભાઈ ઉપવાસ ઉપર ઉતર્યા, આખા રાજ્યના સાધુ સંતો, સામાજિક આગેવાનો, તમામ ધર્મના આગેવાનો, એનજીઓ,
અને મારે તો ખેલદિલી પૂર્વક સ્વીકારવું પડે કોંગ્રેસ સિવાયના તમામ રાજકીય આગેવાનો પણ નરેન્દ્રભાઈના સમર્થનમાં અમદાવાદના ઉપવાસ ઉપર જોડાણા હતા અને એવું દ્રશ્ય ગુજરાતમાં ઊભું કરવામાં નરેન્દ્રભાઈ સફળ રહ્યા કે આ બાબતે નર્મદાના મુદ્દે જો ગુજરાતમાં કશું કરવામાં આવશે તો ગુજરાતીઓ હવે સાખી લેવાના મૂડમાં નથી એટલે જખ મારીને મંજૂરી આપી. આવો સંઘર્ષ નરેન્દ્રભાઈને કરવો પડે એમાં કોઈ કોંગ્રેસનું કોન્ટ્રીબ્યુશન નહીં. તો કર્યું શું ઈ એમ ઈ લોકો નથી કહેવાના એટલા માટે હું કહેવાય છું. એણે શું કર્યું ને ઈ લોકો નથી કહેતા એટલે મારે કહેવા નીકળવું પડ્યું. એમણે કોર્ટમાં એક એવું સોગંદનામું રજૂ કર્યું રામ સેતુના મુદ્દે કે ભગવાન રામજી હિન્દુસ્તાનમાં જન્મ જ નથી. બોલો આ કામ કર્યું દિલ્હીની સરકારે. તમે જેને આદર્શ માનો છો શ્રદ્ધાના કેન્દ્રો માનો છો આ કોંગ્રેસની સરકારે એમ માને છે કે જન્મ જ નહોતા. એનીથી આગળ જઈને શું લખ્યું જાણો છો? આ સોગંદનામાં મેં એવું લખ્યું વાંદરા પુલ બાંધી શકે. બોલો હવે આવા સોગંદનામા કેન્દ્રમાં બેઠી બેઠી જે સરકાર કરતી હોય એને પાઠ ભણાવવો પડે કે ન ભણાવવો પડે? ભણાવવો પડે કે ના ભણાવવો પડે? તો રામનવમી આવે છે હમણાં જ, હેપી બર્થડે કરવા માટે નોરતા ચાલે છે. મિત્રો આવી નમાલી સરકાર કેન્દ્રમાં આવવાને કારણે આ દેશની સુરક્ષાના સવાલો ઉભા થયા. હિન્દુસ્તાનમાં કોઈ સુરક્ષા જેવું રહ્યું નહીં. આતંકવાદીઓના ખોફથી આમ આદમી થરથરી જાય છે. આઈપીએલની મેચો રમવા માટે છોકરાઓએ માગણી કરી કે અમને આ દેશમાં આ તારીખોમાં આઈપીએલની મેચો રમાડવાની છે. કેન્દ્રની સરકારે ના પાડી દીધી કે અમારા આપણા દેશમાં ક્રિકેટ મેચો નહીં રમી શકાય. શું કામ? તો કે અમે એને સલામતી આપી શકીએ એમ નથી. હવે 11 જણા ક્રિકેટ રમતા હોય એને સલામતી